બોટાદના કેમિકલ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અજીતની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી 100 લીટર કેમિકલ પણ મળી આવ્યું છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ. 302 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. વધુ એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. ઝેરી દારૂ વેચનારા સામે જે કાયદાનો સકંજો છે તે મજબૂત કરવામાં આવી રહ્યો છે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાજુ બારૈયા પાસેથી. રાજુ, કથિત લઠ્ઠાકાંડ મામલે તપાસનો ધમધમાટ યથાવત છે. વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. વધુ શું વિગત? ભાવિકા, બોટાદના બરવાળા તાલુકાની અંદર જે ગઈકાલે કથિત લઠ્ઠાકાંડ બન્યો છે અને આ લઠ્ઠાકાંડની અંદર હાલ 31 જેટલા લોકોના મોત થયાના આંકડો જે સામે આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ એક્શનના મોડમાં આવી ગઈ છે. એસટીએસની ટીમ સહિતના ભાવનગર રેન્જ આઈજી એસપી સહિતના જે લોકો છે તે હાલ એક્શન મોડમાં છે અને સવારના અંતે 14 જેટલા જે બુટલગરો છે તેઓની ઉપર 302 સહિતની કલમની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને 5 થી 6 જેટલા બુટલગરોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ રાણપુર તાલુકાના અજીત નામના જે વ્યક્તિ છે તેની પણ ધરપકડ કરી છે અને તેની પાસેથી 100 લીટર જેટલો કેમિકલનો જથ્થો પણ ઝડપવામાં આવ્યો છે. જી ભાઈ, બિલકુલ રાજુ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.